વિજાપુર તાલુકા બાર એસોસિએશન દ્વારા વકીલ સાથે ગેરવર્તણૂક કરતા આવેદન પત્ર સુપ્રિત કરાયું. વિજાપુર કોર્ટમાં વકીલાત કરતા વકીલ પોલીસ મથકે પોતાના અસીલ માટેની માહિતી લેવા ગયા હતા. તે સમયે તપાસ કરતા પીએસઆઈ એ વકીલને પોલીસ મથકે કેમ આવ્યા છો કહીને અસભ્ય વર્તન બીભત્સ શબ્દોના પ્રયોગ કરી કાઢી મૂકી ગેરવર્તણૂક કરતા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ કરવા બાબતે વકીલ મંડળ પોલીસ મથકે પહોંચી પીઆઈને પીએસઆઈના વિરુદ્ધમાં આવેદનપત્ર સુપ્રત કરી કાયદેસરના પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ કોર્ટમાં ફોજદારી વકીલાત કરતા જુનેદ ખાન પઠાણ પોતાના અસીલ માટે કાનૂની માહિતી માટે પોલીસ મથકે ગયા હતા. તે સમયે તપાસ કરતા પીએસઆઈ જે એલ બુરિયા મળ્યા હતા. તે સમયે વકીલ જુનેદ ખાન સાથે તમે કેમ આવ્યા છો કહીને બહાર નીકળી જવાનું કહી હાથ પકડી ધક્કો મારીને બહાર કાઢી મૂકી અપમાનિત કરી સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇનનો ભંગ કરતા વકીલ મંડળ દ્વારા પીએસઆઈ જે એલ બુરિયાના વિરોધમાં કોર્ટના કામકાજથી અરગા રહી વિરોધ દર્શાવી પીઆઈ વનરાજસિંહ ચાવડાને આવેદનપત્ર સુપ્રત કર્યું અને પીએસઆઈ જે એલ બુરિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. વકીલોના હાથ પકડી ધક્કો મારીને બહાર કાઢી મૂકવાની ઘટનાને પગલે સમગ્ર વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જ્યારે આ બાબતે પીએસઆઈ જે એલ બુરિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વકીલ સાથે અગાઉ ઘણી વખત કેસોના મામલે મુલાકાત થઈ છે. તેઓ આવ્યા ત્યારે કોઈ રીતે અપમાનિત કર્યા નથી, જેનો અહીં મૂકેલા સીસી કેમેરામાં જોઈને ખ્યાલ આવશે. વકીલ આવ્યા હતા, વાતચીત દરમિયાન ફક્ત વાતચીતની દલીલો થઈ છે, પણ હાથ પકડી ધક્કો માર્યો નથી. અહીં મૂકેલા સીસી કેમેરા ઉપરથી હકીકત મળી આવશે, તેના સિવાય મારે કોઈ કહેવું નથી. જ્યારે વકીલ મંડળના અગ્રણી સિનિયર વકીલ અશોકભાઈ બારોટે પીઆઈ વનરાજસિંહ ચાવડાને રજૂઆત કરતા જણાવ્યું હતું કે નવલહિયા પોલીસ કર્મચારીઓ પણ બારોબાર કેસો માટે મનમેળ રાખતા હોય તેવા વકીલનું નામ આપી સાંઠગાંઠ રાખતા હોય છે, તે પણ હકીકત છે. તો તેની ઉપર પણ અંકુશ રાખવો જરૂરી છે અને વકીલ સાથે કોઈ પીએસઆઈ ગેરવર્તણૂક કરે તે પણ વખોડવા લાયક છે, જેથી હવે ફરી આવી ઘટના ન બને તે માટે દાખલો બેસાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સૈયદજી બુખારી, જેડેશ ટીવી, વિજાપુર.